सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐय अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सद्गुरु निष्कुड़न स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर करवू अढ़ाड़ कड़वा अढ़ाड़नी अंदर कथा लखे छे राजा हरिश्चंद्रनी हरिश्चंद्र राजानो सत्यरूपी तप जोईने इंद्र अकड़ाना छे के मारी गादी जशे भगवाननी पासे जाय छे भगवाने कीधु के तो मारो भक्त छे अने तो मारे मारू धाम आपवानुं छे तू चिंता न कर भगवाने विश्वामित्र ने बोलाव्या अने विश्वामित्र ने कीधु तमारे हरिश्चंद्रनी मारा वती परीक्षा करवानी छे त्यारे विश्वामित्र कहे छे मने अपराध लागे भगवान के मारा वचने तमने अपराध नहीं लागे तमे आ करो અને પછી વિશ્વામિત્રજી અયોધ્યાને વિશે હરિશ્ચંદ્ર રાજાના ત્યાં રાજમહેલની અંદર પધારે છે. હરિશ્ચંદ્ર રાજાએ ખૂબ સારી રીતે ઋષિની પૂજા કરવાનું શરૂ કર્યું છે. આગળ સ્વામી લખે છે કડવું 19 સોળસ પ્રકારે કરી પૂજા અતિજી धूप दीप करी उतारी आरती जी पछी हाथ जोड़ी करी विनंती जी मागो मागो मुझ थी मोटा महामती जी રાજા હરિશ્ચંદ્ર દાનેશ્વરી રાજા છે. એકવાર જે વાક્ય બોલે એ વાક્ય ક્યારેય ફરે નહીં, એ વાક્યની ટેક ઉપર અખંડ ઊભા રહે. રાજા હરિશ્ચંદ્રનું પાત્ર સમાજને ઘણી મોટી શિક્ષા આપી જાય છે. સવારમાં બોલીએ અને સાંજે ફરી જઈએ એને રાજા હરિશ્ચંદ્રનું આખ્યાન ખૂબ ધ્યાનથી સાંભળીને હૃદયમાં ઉતારવા જેવું છે. હરિશ્ચંદ્ર રાજાએ વિશ્વામિત્ર ઋષિની પૂજા કરી છે, બહુ રાજી થયા છે કે મારે ઘેર એક મહાત્મા પધાર્યા. ગ્રહસ્થને ઘેર જ્યારે ભગવાનના સંત પધારે ત્યારે ગ્રહસ્થને આનંદ થાય. વિશ્વામિત્ર ઋષિની સોળસ પ્રકારે ભગવાનની જેમ સોળસ ઉપચારોથી પૂજા થાય એમ વિશ્વામિત્રજીની પૂજા કરી છે. સંતની પૂજા, સંતને વંદન એ શાસ્ત્રીય છે, આજનો નથી. સતયુગના સમયથી જ સંત પૂજાતા આવ્યા છે. ભગવાન શ્રીહરિએ સ્વામી સેવક ભાવે એ રીતિને અપનાવેલી છે. કહેતા ભગવાનની પ્રસાદીએ કરીને
ભગવાનના સંતની પણ ભગવાનની જેમ જ પૂજા થાય છે. વિશ્વામિત્ર ઋષિની પૂજા કરી, ધૂપ દીપ કરી ઉતારી આરતીજી. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, વિશ્વામિત્ર ઋષિની હરિશ્ચંદ્ર રાજાએ આરતી ઉતારી, આરતી ઉતારી. શાસ્ત્રો શું શીખવાડે છે? શ્રીજી મહારાજની જે રીત, શ્રીજી મહારાજે જે આપણને આપી છે પ્રણાલિકા, એની અંદર રહીને જ આપણે સુખી છીએ. પણ શાસ્ત્રોને વાંચતા આપણને ખ્યાલ આવે કે ભગવાનના સંતોનું સતયુગની અંદર પણ કેટલું મહાત્મ્ય હતું. અને નિષ્કુળાનંદ સ્વામીએ વાતની નોંધ લીધી. નિષ્કુળાનંદ સ્વામીએ આખ્યાનો લખ્યા ને, એ આખ્યાનોમાં સ્વામીને જેટલી જરૂરિયાત લાગી ને એટલી જ વાતો લીધી છે. બાકી ઘણું આખ્યાનોમાં બીજો વિસ્તાર હોય છે, પણ સ્વામીએ એને ગાડી ચાડીને બહુ શોર્ટમાં કર્યા હોય છે. બધા જ આખ્યાનોમાં એવું છે. એમ સ્વામીએ અહીં લખ્યું, ધૂપ દીપ ને આરતી ઉતારી. અને તો આપણે જ્યારે એ રીત તો આપણા સત્સંગની અંદર મહાપૂજાની અંદર પણ છે કે મહાપૂજામાં મુક્તોનું આવાહન થાય, એક એક આવરણે આરતી કરીએ છીએ. એ આરતી કોની થાય છે? જે એક એક આવરણ ઉપર આપણે નૈવેદ્ય ધરાવીએ છીએ, કોને ધરાવીએ છીએ? એક એક આવરણ ઉપર આપણે દક્ષિણા સમર્પિત કરીએ છીએ, કોને કરીએ છીએ? મુક્તોનું. જે મુક્તોનું પ્રથમ આવરણમાં પૂજન થયું, જે મુક્તોનું દ્વિતીય આવરણમાં પૂજન થયું, જે મુક્તોનું તૃતીય આવરણમાં પૂજન થયું, એને ધૂપ આપવામાં આવે છે, એને દીપ, એને નૈવેદ્ય, એને દક્ષિણા, બધું જ થાય છે. શાસ્ત્રીય પદ્ધતિને શાસ્ત્રીય રીત, એની જેને ખબર નથી એને એક કરોડ શંકા કુશંકા થાય, પણ જેને શાસ્ત્રની રીતની ખબર છે, બસ એક જ વાત છે, ભગવાન શ્રીહરિએ વિશેષ શું સ્થાપ્યું છે? સ્વામી સેવક ભાવ. એ શ્રીજી મહારાજે અખંડ જાળવી રાખ્યો છે. પરમાત્મા જેવા એક પરમાત્મા જ છે, શ્રીજી મહારાજ જેવા એક શ્રીજી મહારાજ જ છે. એના જેવું કોઈ કરોડ જન્મે પણ થવાને સમર્થ નથી. પૂર્વે કોઈ હતું નહીં, વર્તમાન કાળે શ્રીજી મહારાજ કોઈ છે નહીં, અને ભવિષ્યમાં કોઈ થશે નહીં. સ્વામિનારાયણ એક જ છે. એ જે પૂજ્યપાદ ગુરુજીએ જે આપણને ઘૂંટી ઘૂંટીને પાયેલું છે એ બહુ અગત્યનું છે, પણ એની સાથે એ શ્રીજી મહારાજની મોટપને લઈ ભગવાનના મહાપુરુષો, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો બધાયનું પૂજન થાય, વંદન થાય, અર્ચન થાય, એના ચરણોમાં મસ્તક મુકાય. પછી હાથ જોડીને હરિશ્ચંદ્ર રાજાએ વિનંતી કરી, તમે તો બહુ મોટા છો, તમે તો નિસ્પૃહી છો, તમે સંત છો, તમારે અનંત કોટી બ્રહ્માંડોની સંપત્તિ પણ જોતી નથી હોતી, મને ખબર છે, મને ખ્યાલ છે. છતાં પણ હે ગુરુદેવ, તમે જ્યારે મારી અવધપુરીને પાવન કરવા માટે પધાર્યા છો ત્યારે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, કાંઈક મારી સેવાને અંગીકાર કરો. તમે તો નિસ્પૃહી છો, તમારે કાંઈ જોતું જ નથી, નિર્લોભી છો, દયાળુ છો, તમારે સંત પુરુષોને તો એક કપડું ઓઢવા જોઈએ અને મુઠ્ઠી દાણા ખાવા જોઈએ, બીજું કાંઈ જોઈએ નહીં. પણ છતાં પણ મારા મોટા ભાગ્ય છે કે તમે મારા રાજમહેલમાં પધાર્યા, આ રાજમહેલને પાવન કર્યો, તો ગુરુદેવ કંઈક મારી પાસેથી મારી સેવાને કંઈક માગો, હું તમને વિનંતી કરું છું. યાદ રાખો, ગૃહસ્થ આશ્રમના ભક્ત પાસે જ્યારે કોઈ ભગવાનના નિસ્પૃહી નિર્લોભી એવા સત્પુરુષો, એવા ભગવાનના પવિત્ર સાધુ જ્યારે જોડી ફેલાવે છે ને, ત્યારે ગૃહસ્થે એમ માનવું મારા બહુ મોટા ભાગ્ય છે કે મારી આગળ જોડી ફેલાવી, જેને કાંઈ જોતું નથી પોતા માટે, એવા ભગવાનના ત્યાગી, એવા ભગવાનના મોટા પુરુષો કોઈક ભગવાન સંબંધી, કોઈક સત્સંગ સંબંધી કાર્ય માટે પ્રેરણા કરે, ત્યારે ગૃહસ્થે એમ માનવું મારા મોટા ભાગ્ય છે. સ્થિતિ હોય તો પ્રેમથી એ સેવાને સ્વીકારવીને, સ્થિતિ ન હોય તો બે હાથ જોડીને વંદન કરીને વિનંતી કરવી કે આમ છે, છતાં પણ આપ જેમ કહો એમ હું કરું. એક હરિભગત અમેરિકામાં રહે છે, એના સદગુરુ બહુ મોટા
એક સત્પુરુષ છે, એને એને પ્રાર્થના કરી કીધું, બહુ વર્ષો પહેલાંની વાત છે, કે અહીં સમર આવે છે ને ઘણા બધા મંડળ આવે છે, તો અમે કંઈક દાન ધર્મ તો કરતા હોય તો ગુરુ થાકી જવાય છે. એમના ગુરુને કીધું, શું કરવું? પેલા સામે બહુ મોટા પુરુષ છે, તરત એમને એમ કીધું કે સાંભળી લે, જ્યાં સુધી તારી પાસે કોઈ સાધુની જોડી લટકે છે ને જોડી ફેલાવે છે ને, ત્યાં સુધી તારું નસીબ ખુલ્લું છે, ત્યાં સુધી તું ભાગ્યશાળી છો. અને જે દિવસે તારી આગળ જોડી ફેલાવવાની બંધ કરે ને, તે દી માનજે કે મારા ભાગ ફૂટ્યા, તે દિવસે મારા ભાગ્ય ફૂટ્યા. કારણ કે સંસાર માટે કરવાવાળા તો હજારો ને લાખો છે, પણ ભગવાનના સંત શું કરે છે? એ કરે છે, સંસારીનો થોડો ઘણો ક્યાંક લોભ રહી જતો હોય તેને છોડાવે છે. સત્સંગને અર્થે ભગવાનના મહાત્મ્ય માટે, ભગવાન માટે ને સત્સંગ માટેનું વપરાય. બાકી તો જો સત્સંગ માટે ના વપરાય તો પૂરું તો થઈ જ જાય, ઓલો ચૂલો તો હળગે જ છે, ચૂલો ચાલુ જ છે, અને એ ચૂલાની અંદર તો કેટલાય ચંદનના લાકડા બળીને રાખ થઈ ગયા, તો કોઈનું પણ લાકડું રાખ થઈ જવાનું છે. પણ સંત શું કરે છે, ચંદનનો એક ચૂલાની અંદર ભાગ બળે છે, પણ બીજો ભાગ છે ને એને ઘસવા માંડે, ઘસવા માંડે. ગુણાદિતાનંદ સ્વામીએ કીધું ને કે એક કઠિયારો ચાલ, એક કઠિયારો હતો અને એને બાવના ચંદનનું લાકડું આવી ગયું, અને એક મોટો સાહુકાર ચાલ્યો જતો હતો, આને લાકડાનો ભારો વેચાયો નહીં હોય તે રસોઈ માટે લાકડાનો ભારો મૂક્યો, એમાં પેલું ચંદનનું લાકડું બળવા લાગ્યું, આખા ગામમાં સુગંધ થવા લાગી, ઓલો સાહુકાર નીકળ્યો એને સુગંધ આવી. સાહુકારને થયું કે વળી આ ગામ ઝૂંપડપટ્ટી જેવું ગામ છે ને, આમાં ચંદનના લાકડા બાળે એવો છે કોણ? ચંદનના લાકડા બાળે છે, સુગંધે સુગંધે પૂગ્યો, ત્યાં તો કઠિયારાનું ઘર. અરે ભાઈ, મારે આ લાકડું જોઈએ છે, હળકતું લાકડું ચૂલામાંથી. અરે પણ આ બીજા ભારા લઈ જાઉં ને, આમાં શું છે? નહીં, મારે એ જ જોઈએ છે. ભારાનો રૂપિયો, ઓલાના 5 રૂપિયા દઉં. લાકડું લીધું, ઓલાને તો કંઈ કિંમત નહોતી, એ તો એની રસોઈ કરીને રાંધીને ખાવાનો જ હતો. પણ શેઠે શું કર્યું, એ ચંદનનું લાકડું લઈ અને એનો આગળનો જે કોલસા જેવો ભાગ થયો તો એ કાઢી નાખ્યો, અને જે લાકડાનો ટુકડો વધ્યો એ ઠેબું ઘસી ઘસીને ભગવાન વિષ્ણુને ચડાવ્યું. સ્વામી આમ લખ્યું, તે અંતે વિમાન લેવા આવ્યા. ઓલો શું કરત? રસોઈ કરીને પૂરું કરત. એ જ લાકડાને ઘસીને ભગવાનને ચડાવ્યું તો ભગવાનના વિમાન આવ્યા. સ્વામી કે આ તો દ્રષ્ટાંત છે. સ્વામી કે હેમ ગોપાળની જે જાડી કહેવાય ને, એની જગ્યાએ તો આ ભરતખંડ છે, અને બાવના ચંદનની જગ્યા મનુષ્યનું શરીર છે. તે ખબર વિનાનું સ્ત્રીને છોકરા પાછળ ચૂલામાં બાળે છે, એ આ ચંદનના લાકડાને જેટલું ભગવાનને ભગવાનના સત્સંગને અર્થે ઘસી નખાય એટલું ચંદન ચડ્યું, બાકીનો આ ચૂલો બાળી નાખવાનો છે. એ સંતો શું કરે છે, ગ્રહસ્થને કોઈ સત્સંગ સંબંધી સેવામાં પ્રેરણા કરે તન મન ધનથી, કે મંદિરે આવજો, આ સેવા કરજો, સત્સંગમાં અહીં આવજો, અહીં હારે વિચરણમાં આવજો, આમ કરજો. એ જે સંતો આયોજન કરે છે, એ આયોજન દ્વારા સાધુ શું કરે છે, ચંદનના લાકડાને સત્સંગને અર્થે ઘસે છે, એ ભગવાનને ચડે છે. એને પોતાને તો કોઈ સ્વાર્થ નથી, એને પોતાને કોઈ ફાયદો નથી, પણ ચંદનનું લાકડું ભગવાનને ચડી જાય તો ભગવાનના કામમાં આવી જાય. અત્યારે આ મંદિર ના હોત, સંતો અહીં ના હોત, તો તમે દાદાઓ છો? તમે દાદાઓ છો, ક્યાં હોત? ભજન તો કરતા જ હોત, કારણ કે તમારે સત્સંગ જન્મથી છે, મોટા પુરુષોનો યોગ જન્મથી છે, ભક્તિ તો કરતા હો. પણ જેટલો યોગ આવી રીતે પીવડા ઘનશ્યામ મહારાજનો, આટલો નજીકથી સંતોનો મળે, બીજાને વર્ષે એક વખત સાધુન ઠાકોરજી મળે ઘેર જાય ત્યારે, અને તમને 24 કલાક મળે, આમ જાઓ તો સાધુ, આમ જાઓ તો સાધુ. આ જે ભગવાને રચના કરી, હવે એ જે ગુરુજીએ પૂછ્યું કે કોણ રહેશો, તો તમે રહ્યા. મંદિરને તો સારું છે, સંતોને તો સારું છે કે કોઈ આવે સચવાય, એ તો બરાબર છે, પણ એની સામે દાદાઓને કેટલો ફાયદો છે? પાછલી ઉંમરની અંદર આ ઉંમરે ભગવાનને સાધુની ભેગા અખંડ રહેવાય, રોજ હવારના સાંજના મુખ્ય શ્રોતા તરીકે રહેવાય, પરીક્ષિત તરીકે નામ લખાય,
એવું ભગવાને આયોજન કર્યું. આ કેવડું મોટું કામ ભગવાને મોટા પુરુષ દ્વારા કરાવ્યું. એ ગુરુજીને એવો સંકલ્પ કરાવ્યો કે મંદિરમાં કોણ રહેશે એવો પ્રશ્ન કરાવ્યો, ત્યારે આપણે અહીં બેઠા. જો પ્રશ્ન જ ના કરાવ્યો હોત તો ના બેઠા હોત. પણ મોટા પુરુષો એને કોઈ પણ રીતે આ ચંદનના લાકડાને ઘસીને ભગવાનને ચડાવવું છે. અમને ચૂલામાંથી બહાર કાઢી નાખ્યા. હવે અમારો ચૂલો ખાલી અમારો સ્વભાવ, અમારા સ્વભાવમાં બળીએ એટલી રાખ થાય, બાકી અમને ચૂલામાંથી બહાર કાઢ્યા. પણ સંસારમાં જે છે એને તો કર્મને વશ થઈને ભગવાનની ઇચ્છાથી જે સંસારમાં છે એને બળવું જ રહ્યું. શું કરે, એને જોબે જવું પડશે, બિઝનેસ કરવો પડશે, સ્ત્રી છોકરાની ખબર પણ રાખવી પડશે, એમાં બળવું જ પડશે. પણ ત્યારે સંતો શું કરે છે, ભગત આવજો ને બે કલાક, ભગત ટાઈમ કાઢીને આવી જાઓ, તમે ચાર દિવસ તો તમારે હારે આવવું જ પડશે, કોઈ પણ રીતે ચાર દિવસનું ગોઠવી જ દો તમે હારે આવવાનું અમારી ભેગા. પણ સ્વામી આમ છે આમ છે આમ છે. અરે ભગત પછી અમારી જોડે કોણ આવે, તમે આવો ને. ભગતને થાય ખરું કે સ્વામી ખરું ઉપાડે છે મને, કામ છે તોય. ભગતના ઘરવાળા હોય તો એને થાય કે સંતોને કોઈ બીજા ના મળ્યા, સમજ્યા ને, કારણ કે આ ચૂલામાં બાળવાના હતા ના ભાઈને. પણ ના, ભગવાનને ભગવાનના સાધુ ચૂલામાંથી બળતા બચાવે છે, બીજા ઠેબાને ઘસવા માંડ્યા છે. સંતો શું કરે છે, જે યોગમાં આવ્યો ને જેને જેટલી નિષ્ઠા પાકી થઈ ને એનું પાછલું ઠેબું રહ્યું ને ઘસી ઘસીને ભગવાનને ચડાવવા જ માંડે. જેટલું ચડ્યું એટલું કામનું, નહીં તો ઓલો ચૂલો રાખ જ કરી દેવાનો છે. અને કેટલાયને રાખ કરી દીધા, કેટલાયને રાખ કરી દીધા, જિંદગી પૂરી થઈ ગઈ, ભગવાન ના બજી શક્યા, કોઈ સાધુ ના મળી શક્યા. સાધુ મળ્યા હતા તો ઓળખી ના શક્યા, મળ્યા હતા તો ઓળખી ના શક્યા. માટે ભગવાનને ભગવાનના સંત જ્યારે આપણા આ મનુષ્ય તનરૂપી શરીરને ઘસે ને, ત્યારે કોઈ દી એવું ના માનવું કે મને ખોટ આપવા માટે ઘસે છે. એની દયા જાણવી, મારી ઉપર બહુ મોટી દયા છે કે મારા આ ઠેબાને ઘસીને ભગવાનને ચડાવે છે. નહીં તો ઢગલા બંધ, ચૂલામાં બળે છે, બળતા આવ્યા છે, ભવિષ્યમાં બળશે. રાખોના ઢગલા છે, ચંદન ઘસેલા, ચંદન ઓછું છે, બાકી રાખણા તો ઢગલા પડ્યા છે. હરિશ્ચંદ્ર રાજાએ કીધું છે, ગુરુદેવ કંઈક માગો, મને કંઈક સેવાનો લાભ આપો. માગો કંઈક મુજ પાસથી, તેહ આપો તમને આજ. ત્યારે મુનિ બોલિયા, આપ તારું સર્વે રાજ. એક જ ધડાકે પૂરું કરી નાખ્યું. ફરી કોઈને કહેવું જ ના પડે કે માગો કઈ ગુરુદેવ. ગુરુદેવ માગો શું જોઈએ. વિશ્વામિત્ર કે ધીરો રે ધીરો રે, નક્કી કરીને આવેલો છું, એમને એમ નથી આવ્યો બાપા. ઠેક વિષ્ણુ ભગવાન, અરે નક્કી કરીને આવ્યો છું, તું ધીરો રે, ઉતાવળો ના થઈશ. ના ના માગો, પણ હું જોઈએ તમારે, જે જોઈએ આપી દો. વિશ્વામિત્ર કે નહીં ફરે. હરિશ્ચંદ્ર કે આજ દિવસ સુધી ક્યાં ફર્યો છું, કોઈ દિવસ, કોઈ દિવસ નહીં, જે બોલું એ કરું છું ને ગુરુદેવ. તો ગુરુદેવ કે લે, તારે દેવું જ છે ને તો તારું બધું રાજ આપી દે, તારું બધું જ રાજ આપી દે, કોઈ વસ્તુ તારી જેટલી સત્તાને જેટલી સંપત્તિ છે બધું દઈ દે. કલ્પના કરો, વિચાર કરો, હરિશ્ચંદ્રની ભક્તિ કેવી હશે. એક ઋષિ મુનિ અચાનક આવ્યા છે, અચાનક આવીને બેઠા છે, પૂજા કરે છે, અને એને એમ કહે છે તારું સર્વસ્વ આપી દે, જેટલું છે એટલું બધું આપી દે. ત્યારે હરિશ્ચંદ્ર રાજા, ગુરુદેવ વિશ્વામિત્ર એની સામે જોઈ રહ્યા છે. વિશ્વામિત્ર કે સાંભળ, પૂછી રાની કુંવર તારાને, સહુ હોય રાજી રડિયાત, તો મે જે માગ્યું તે આપજે, નહીં તો ન કર મુખથી વાત. હરિશ્ચંદ્ર કે આપ્યું, ગુરુદેવ વિશ્વામિત્ર કે એમ નહીં, સાંભળ, તારી પત્ની તારામતી અને તારો પુત્ર રોહિત કુમાર બંનેને પછી છે ને આ રાજના આ આ રાજના મોટા મોટા સુખ ભોગવેલા હોય ને એનાથી દુઃખ નહીં ભોગવાય. તું તો સત્યવાદીનો દીકરો એટલે તૈયાર થઈ ગયો છે દેવા માટે, પણ એ બેને પૂછ્યાય
એકાંતમાં બહેન બરાબર વિચારી લો, આ રાજ આપ્યા પછી તમારી શું દશા થશે એ પણ વિચારી લો. આની અંદર રતી વા તમારી જમીન નહીં રહે, રતી વા તમારી સંપત્તિ નહીં રહે, ધન ઉપર, દાગીનાઓ ઉપર, હીરા માણેક મોતી ઉપર, ખજાનાઓ ઉપર, સૈન્ય ઉપર, રાજગાદી ઉપર, તમારું જે સુવાના પલંગો છે એની ઉપર, તમારા રસોડા છે, તમારા રસોયા છે, તમારી દાસદાસીઓ છે, એક પણ ઉપર તમારો અધિકાર નહીં રહે. નક્કી કરો, પહેલાં વિચારી લો, આપતા પહેલાં વિચારો. તે કીધું છે માગો માગો, મેં માગ્યું છે, મારે તારું રાજ જોઈએ છે. કઠણ છે ભાઈ, ભગવાનના ભગત થવું કે કોઈ એક આધ્યાત્મિક, એક એક આધ્યાત્મિક જે મૂલ્ય એને વફાદાર રહેવું, સત્યને, ધર્મને, ભક્તિને, વૈરાગ્યને, જ્ઞાનને, શ્રદ્ધાને, વિશ્વાસને, કોઈ પણ આધ્યાત્મિક મૂલ્યો જે આ છે એ આધ્યાત્મિક મૂલ્યોમાંના કોઈ પણ મૂલ્યને વફાદાર રહેવું પૂરી જિંદગી, એ લોઢાના ચણા છે. કોઈ જીવી તો જોઈએ કે મારે એક મૂલ્ય ઉપર, એ માન્યો કે કોઈ ધર્મરૂપી મૂલ્ય પકડ્યું કે મારે ધર્મ, કોઈ પણ સંજોગોમાં પ્રાણ જાય પણ ધર્મ ન જાય, ચાલે ને તો ખબર પડે. પ્રાણ જાય પણ મારી ભક્તિ ન જાય, ચાલે ને તો ખબર પડે. પ્રાણ જાય પણ મારો વૈરાગ્ય ન જાય, ત્યાગ ન જાય, શ્રદ્ધા ન જાય, વિશ્વાસ ન જાય, સત્ય ન જાય, આવું જે ચાલ્યો હોય એને ખબર પડે કે માર્ગ કેવો છે. હળવો હળવો ચાલતો હોય, અહીં કાંટો દેખાય તો આમ થઈને નીકળે, અહીં દેખાય તો આમ થઈને નીકળે, મોઢા ફેરવી દે, રસ્તો બદલી નાખે, એને ના ખબર પડે કે આના મૂલ્યોની કિંમત કેટલી છે. એ જે એના માટે જીવ્યા હોય ને એને ખબર પડે. ધર્મ માટે જીવ્યા છે, કોઈક ભક્તિ માટે જીવ્યા છે, કોઈ વૈરાગ્ય માટે જીવ્યા છે, જેને જે મૂલ્ય હાથમાં આવ્યું એની માટે જીવ્યા છે. શ્રીજી મહારાજ એવા કૃપાળુને સર્વોપરી ભગવાન છે જેને તમામ મૂલ્યોનો સમન્વય આ સત્સંગમાં કર્યો છે. પૂર્વે થયેલા કોઈક એક એક આધ્યાત્મિક મૂલ્યો પર જીવ્યા, જ્યારે શ્રીજી મહારાજે તમામ આધ્યાત્મિક મૂલ્યોનું લેવલ બાંધ્યું અને લેવલ બાંધીને એને આખું ભગવાનમયને ભાગવત ધર્મની સ્થાપના કરી એ શ્રીજી મહારાજે કરી. બાકી બીજા બધા ચાલ્યા છે આગળ, ઘણા ભક્તો થયા, ઘણા સંતો થયા, શ્રીજી મહારાજના પ્રાગટ્ય પહેલાં ઘણા થયા, પરંતુ એમને કોઈ આધ્યાત્મિક એક કે બે મૂલ્યોને ધ્યાનમાં રાખીને ચાલ્યા છે. શ્રીજી મહારાજે એકાંતિક ધર્મની સ્થાપના કરી, ભાગવત ધર્મની સ્થાપના કરી, તમામ આધ્યાત્મિક મૂલ્યોને સંપૂર્ણ રીતે બેલેન્સિંગ કર્યા, ધર્મને બેલેન્સ કર્યો, ભક્તિને બેલેન્સ કરી, વૈરાગ્ય, શ્રદ્ધા, વિશ્વાસ, સત્ય, દરેકને બેલેન્સ કર્યા. એ શ્રીજી મહારાજની રીતથી થયું. આ એ શ્રીજી મહારાજ તો બહુ દયાળુ. શ્રીજી મહારાજ જેવો કોઈ ભગવાન નહીં અને શ્રીજી મહારાજ જેવું કોઈનું આયોજન નહીં. શ્રીજી મહારાજે જે આ સંપ્રદાયની, સત્સંગની સ્થાપના કરી છે, આ દિવસ સુધી કોઈએ આવી કરી નથી ને કોઈ કરી શકશે નહીં. શ્રીજી મહારાજ એટલે શ્રીજી મહારાજ અનોખા છે, અનોખા, અનન્ય છે, અનન્ય છે, એક અને માત્ર એક જ છે. એવી શક્તિ, આયોજન શક્તિ, વિચાર શક્તિ જે ગણો એ આવા સંપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સિવાય બીજા પાસે હોય જ ક્યાંથી. શ્રીજી મહારાજે જે બેલેન્સિંગ કર્યું છે, ધર્મજ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો લેવલ જે બાંધ્યા છે, ગજબના બાંધ્યા છે. શાસ્ત્રનો અભ્યાસ જેને હોય એને જ એ વાતનો ખ્યાલ આવે, જેને અભ્યાસ નથી અથવા સંપૂર્ણ રીતે એને જાણ્યા નથી અને એનો ખ્યાલ ન આવે, પણ શ્રીજી મહારાજ એટલે શ્રીજી મહારાજ એટલી વાત તો આપણા મગજની અંદર ફિટ કરી દેવી કે દુનિયામાં બધું જ સારું છે. જ્યાં જ્યાં આધ્યાત્મિક મૂલ્યોનું પોષણ થાય છે, એવો કોઈ પણ સંપ્રદાય છે, કોઈ પણ ધર્મ છે, કોઈ પણ આધ્યાત્મિક ચીલો છે, એ બધું જ સારું છે. જ્યાં કોઈ આત્માનું સારું થતું હોય, શ્રેય થતું હોય, બધું સારું ને વંદનીય ને પૂજનીય છે, બધાને રિસ્પેક્ટ આપવા જેવો છે, બધાને વંદન કરવા જેવા છે, દરેક કાર્યને બિરદાવવા જેવું છે, પણ એક વાત નક્કી છે, બધું જ સારું છે પણ શ્રીજી મહારાજ જેવું સારું ક્યાંય નથી. બધું જ સારું છે પણ શ્રીજી મહારાજ જેવું સારું ક્યાંય નથી. શ્રીજી મહારાજની જે રીત છે એના જેવી રીત ક્યાંય નથી. શ્રીજી મહારાજની જે આત્યંતિક કલ્યાણની પદ્ધતિ છે એવી ક્યાંય નથી. આ વાત તો ઠચો ઠચ જીવમાં ભરી રાખવાની. ક્યારેય આપણે ગમે એવા પરિસ્થિતિમાં આપણો દેહ જતો રહ્યો હોય ને, તો પણ શ્રીજી મહારાજમાંથી ને મહારાજના સદગુરુઓમાંથી ને મહારાજના મુક્તોમાંથી ક્યારેય હેત ના તૂટે. ગમે એવી આપણી પરિસ્થિતિ થઈ ગઈ હોય ને, પણ એ હેતનો દોરો મહારાજની સાથે, મહારાજના મુક્તો સાથે અખંડ જોડાયેલો રહે, એટલું એને ઘૂંટી ઘૂંટીને પાકું કરવું, ઘૂંટી ઘૂંટીને.
આ એકની એક વાત કરવાની જરૂર શા માટે પડે છે? ઘૂંટું આ ઘૂંટીએ છીએ આપણે, કારણ કે ઘૂંટ્યા વિના તો કાંઈ પાકું નથી થતું, કંઈ પાકું નથી થતું. જન્મો જન્મથી બીજા એકડા ઊંધા ઘૂંટેલા છે, એટલે આ એકડો ઘૂંટવો જ પડે. મહારાજ એટલે મહારાજ, મહારાજ એટલે મહારાજ, બસ મહારાજનું કાર્ય એટલે મહારાજનું કાર્ય. એવું તો આપણને પાક્કું થવું જોઈએ, એ તો દ્રઢ થવું જોઈએ. હરિશ્ચંદ્ર રાજાને વિશ્વામિત્ર એમ કહે છે, તારી રાણી અને તારા છોકરાને પૂછી આવતો ખરો ભાઈ, તું તો અહીં આગળ તૈયાર થઈ ગયો છે, પણ એ રાજકુંવરથી પછી આ બધું રાજ સોંપ્યા પછી ઝૂંપડામાં રહેવાનું થાય તો એનાથી પોસાશે? તારી તારામતીને પોસાશે, જે ગુલાબની પથારીમાં રોજ સૂતી હશે, જેના પગની અંદર ક્યારેય પણ કાંટો નહીં વાગ્યો હોય, કાંકરો નહીં વાગ્યો હોય, ધૂળ નહીં ચોટી હોય, એવી તારી રાણીથી આ રાજમહેલને બધું સોંપ્યા પછી કદાચ હું એવો નિર્ણય કરું કે તમે લોકો અહીંથી નીકળી જાઓ, કા તમે મારા દાસદાસ્યો તરીકે રહો, તો એનાથી રહેવાશે ખરું? પહેલાં એકાંતમાં ત્રણ જણ મિટિંગ કરો અને પછી દેવા આવ મારી પાસે, પછી મને કહે. સાંભળ હરિશ્ચંદ્ર, રાજ્ય દઈને રાક થાશો, નહીં મળે અંબર અન આહાર, અન તોડ્યું દુઃખ આવશે, નહીં રહે સત્ય કેરો વિચાર. હું તને જે સમજાવું છે બરાબર પાક્કું સમજી લે, હું વિશ્વામિત્ર જેવો તેવો નથી હું તને વાત કરતો. તું રાજ્ય દઈ દઈશ એટલે ગરીબ થઈ જઈશ, રાંક થઈ જઈશ, એક ભિખારી પાસે, તારા અયોધ્યાના ભિખારી પાસે જે હશે એક કટોરો ભીખ માગવા માટે, સમજી લે હરિશ્ચંદ્ર, તારી પાસે તો ભીખ માગવા માટે કટોરો પણ નહીં હોય. નહીં મળે અંબર અન આહાર, તને અન્ન પણ નહીં મળે, વસ્ત્રો પણ નહીં મળે. પહેરેલા કપડાં હું દઈશ, એ મને જો દયા આવશે તો આપીશ, નહીં તો કપડાં ઉતારી લઈશ. ઓલા ભિખારી પાસે, અયોધ્યાના ભિખારી પાસે તો કપડાંય હશે, તારી પાસે કપડાંય નહીં હોય. અને અણતોડ્યું દુઃખ આવશે, તે વિચાર્યું નહીં હોય એવું દુઃખ આવશે, અને નહીં રે સત્ય કેરો વિચાર, તું સત્ય સત્ય સત્યને વફાદાર છો, આજ સુધી તારું વચન નથી ફર્યું, પણ સાંભળી લે, તે જે મને આપ્યું છે ને એની અંદર તારું સત્ય નહીં રહે. વિચાર, હજુ તારે સ્ટેટમેન્ટ ફેરવવું હોય તો તને હું ટાઈમ આપું છું, કે વાંધો નહીં ગુરુદેવ, હવે હું બોલી ગયો, ભૂલથી બોલી ગયો છું, હજુ વિચાર કર. અને તમે ત્રણેય જણ બેસો ત્યારે આ વાતને નક્કી કરજો કે નહીં મળે તમને, જોડા પણ નહીં મળે, આ ચાખડીઓ પહેરી છે એ પણ નહીં મળે, ઉઘાડા પગે નીકળવું પડશે. નક્કી કરો ત્રણ જણ બેસીને. હરિશ્ચંદ્ર રાજા ત્યારે વિશ્વામિત્રને કહે છે, હું મારી રાણી તારામતી અને રોહિત કુમારને પૂછીને ગુરુદેવ આવું છું. ગયા, પોતાની રાણી તારામતીને બોલાવી છે, પોતાના પ્રિય કુંવર એવા રોહિત કુમારને બોલાવ્યા છે, મા બાપને દીકરો ત્રણેય એક મિટિંગ કરીને બેઠા છે. હરિશ્ચંદ્ર રાજા કહે છે, વિશ્વામિત્ર ગુરુ પધાર્યા છે, મહાત્મા પધાર્યા છે. રોહિત કુમારને તારામતી કે બહુ મોટા ભાગ્ય છે કે આપણે ત્યાં આવા મોટા પુરુષ પધાર્યા. ત્યારે હરિશ્ચંદ્ર રાજા કહે છે કે પધાર્યા તો છે, પણ એમને મેં કીધું કે માગો માગો, મારી ટેવ પ્રમાણે હું દરેકને કહું છું કે કંઈક માગો. ત્યારે દરેક મહાત્માઓ, દરેક વ્યક્તિઓ મારી પાસેથી રાજી થઈને ગયા છે, અને હું સત્ય એકવાર બોલું છું એ દઉં છું, અને સત્ય ઉપર જ જીવ્યો છું. આજે મને મારી પાસે આ મહાત્માએ આખું રાજ્ય માગ્યું છે, અને મને કીધું છે કે તું તારામતી અને રોહિત કુમાર નક્કી કરો. તો તારામતીને કે તમારું શું કેવું છે, રોહિત કુમારને કે તારું શું કેવું છે બેટા? કારણ કે ઋષિ મુનિને રાજ આપ્યા પછી કદાચ આપણે પહેરેલા કપડે પણ નીકળવું પડે, અને કપડાઓ માગી લે ઋષિ મુનિ તો એ દઈ દેવા પડે, કારણ કે આ બધું રાજનું છે. એટલે આપણે વિચારવું જોઈએ, મેં તો દઈ દીધું છે પણ તમારો જવાબ મારે જોઈએ છે. ત્યારે હરિશ્ચંદ્ર રાજા, એના સાનિધ્યની અંદર ઉછરેલો એક કુંવર રોહિત કુમાર, એ શું કહે છે, એની રાણી શું કહે છે, સાંભળો. ત્યારે રાય રાણી કુંવરે કર્યો એમ વિચાર, આપો સૌ રાજ્ય એહને, રાખો સત્ય નિર્ધાર.
એક બાજુ પર સત્યને રાખવાનું છે, એક બાજુ પર રાજ્યને રાખવાનું છે. ત્યારે હરિશ્ચંદ્ર રાજાનો પરિવાર નક્કી કરે છે, સત્યને રાખવું છે, રાજ્યને નથી રાખવું. કરોડો વંદન છે પરિવારને જેને સત્યને રાખ્યું, એને રાજ્યને ન રાખ્યું. કારણ કે સત્ય એ જ પરમાત્મા છે, સત્ય એ ધર્મ છે, સત્ય એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. કોઈ ભગવાનને ગમે એટલો પૂજતો હોય, કોઈ ભગવાનને ગમે એટલું દાન કરતો હોય, પણ એના જીવનમાં જો અસત્ય છે તે ભગવાનનો નથી. પણ જેના જીવનની અંદર કદાચ એ ભગવાનને તુલસીનું પાંદડું ચડાવી શકે છે, દાન નથી કરી શકતો. કોઈ ભગવાનની પૂજા અર્ચન વંદન એટલું નથી કરી શકતો, પણ એના જીવનમાં જો સત્ય છે તો પરમાત્મા એની ભેગા છે. ભગવાનનો ભક્ત સત્યને વફાદાર બને, જે પ્રકારથી શાસ્ત્રમાં સત્ય કીધું છે એ પ્રકારથી, એ પ્રકારથી. એટલું બધું આપણું જીવન એટલું બધું અસત્યમય ન હોવું જોઈએ. અસત્ય એટલે અંધકાર જ છે એવું સમજવું. જેનું જીવન સત્યમય નથી એ અંધકારમય થઈ રહ્યો છે. જીવનમાં સત્યને વફાદાર હંમેશા રહેવા માટેના પ્રયત્નમાં આપણે રહેવું જોઈએ. કઠણ બહુ છે, પણ રહેવું તો જોઈએ. યોગ્ય જગ્યાએ યોગ્ય પાત્રમાં જે રીતે જેમ કીધું છે એમ. આપો સૌ રાજ્ય એહ ને રાખો સત્ય નિર્ધાર. પતિ પત્ની ને દીકરા ત્રણેવે સત્યની વફાદારી રાખી રાજ્યને છોડવા તૈયાર થઈ ગયા, સુખને છોડવા તૈયાર થઈ ગયા, સત્યને માટે તમામ સંપત્તિને છોડવા તૈયાર થઈ ગયા, સત્યને માટે દાસ દાસીઓને રાજમહેલને છોડવા તૈયાર થઈ ગયા. આવા પરિવારોની કથા આજે નિષ્કુળાન સ્વામી પણ પોતાના ગ્રંથોમાં લખે છે. વાત વાતમાં ફરી જાય. સવારનું સ્ટેટમેન્ટ જુદું, બપોરનું જુદું, રાતનું જુદું, સાંજનું જુદું, સંધ્યાકાળે જુદું, અડધી રાતે પૂછો તો વળી કે ઓર જ નીકળે. એને તો હજુ ભગવાનનો માર્ગ જોયો જ નથી. ભગવાનના ભક્તનો માર્ગ એ છે પોતાના વચનને બહુ ફોલો થાય, બહુ વફાદાર રહે. ભગવાન, ભગવાનના મોટા પુરુષો, સત્સંગ એને વફાદાર રહે. આવી રીતે રહે એ ભગવાનને વાલો થાય. ત્રણેવે નક્કી કર્યું પછી હરિશ્ચંદ્ર રાજા વિશ્વામિત્ર જ્યાં રાજગાદીએ બેઠા છે, પૂજન કર્યું છે તે જગ્યાએ આવ્યા છે. વિશ્વામિત્ર વાટ જોઈને બેઠા છે. રાજા આવ્યા એટલે વિશ્વામિત્રે પૂછ્યું, બોલો હરિશ્ચંદ્ર, શું નક્કી કર્યું તમારા ઘરવાળાને, તમારા દીકરાએ ને તમે ત્રણેવે? ત્યારે રાય કહે છે ઋષિને, આપ્યું રાજ્ય સાજ સર્વે સમૃદ્ધિ, બધું તમને દીધું. વિશ્વામિત્ર કે હજુ વિચાર લો. અરે ઋષિ મુનિ, અમે ત્રણેવે વિચાર્યું, અમે સત્યમાંથી ક્યારેય નહીં ડગીએ. એક વખત અમે વચન દીધું છે કે આ બધું તમારું, એટલે તમારું આમાં રત્તી વા અમારું નથી. વિશ્વામિત્ર કે પાણી મૂકો. પાણી મૂક્યું કે આ જેટલું અવધપુરીના આજ સુધી હરિશ્ચંદ્ર રાજાની જ્યાં જ્યાં સત્તા હોય, જે જે સંપત્તિ હોય, જે કોઈ દાસદાસ્યો હોય, જે કોઈ દાગીનાઓ આદિ કંઈ પણ વસ્તુ હોય, એ બધું જ ઋષિદેવ વિશ્વામિત્રને હું અર્પણ કરું છું. સંકલ્પ કર્યો વિશ્વામિત્ર. ત્યારે બોલ્યા, ત્યારે ઋષિ બોલ્યા, જોઈએ તેહ ઉપર દક્ષિણા દીધી. રંધો લઈને હોરવાનો જ છે એટલે બાકી રાખવાનો જ નહીં. હરિશ્ચંદ્ર, હું બહુ રાજી થયો, તે રાજ્ય દીધું, બધું દઈ દીધું. ઓહો, સત્યને વફાદારી માટે તે આટલું મોટું કાર્ય કર્યું, હું બહુ રાજી છું રાજન. પણ તને ખબર છે, દાન આપે ને એની ઉપર દક્ષિણા દેવી પડે. વિષ્ણુ ભગવાને ખરેખરો રંધો તૈયાર કરીને મોકલ્યો છે. આમાંની આપણી પરીક્ષા કોઈ ખરી? આમાંનું આપણી માટે કોઈ મોટા પુરુષે કે ભગવાને કોઈ દી આપણી આવી પરીક્ષા કરી છે ખરી? આવું આપણી પાસે માગ્યું છે ખરું? આપણે આપવા જઈએ તો લીધું છે ખરું? કેટલાય ભક્તો એવા પરિવારમાં પડ્યા છે કે જેને પોતાનું સર્વસ્વ આપવા માટે એક વખત નહીં, લાખ વખત પ્રાર્થના કરી હશે. એક વખત નહીં, લાખ વખત, કે મારું બધું લઈ લો અને હું સાધુ થઈ જાઉં, ઘરવાળા સાંખ્યોગી થઈ જાય, છોકરા સાધુ થવા આપી દઈએ અને આ ભજન કરીએ. આવા પરિવારની અંદર ઘણા પડ્યા છે. એને પોતાના અંતરમાં દેખાતું હશે. જેની અંદર આવી નિષ્ઠાની હજુ કાચપ હોય એને ના ખબર પડે,
પણ આવા છે. આ મારે એટલા માટે કહેવું પડે છે કે આપણને એમ ના ખબર, એમ ના થાય કે પૃથ્વી વાંઝણી છે. તેથી હરિશ્ચંદ્ર હતા અને આજ ના હોય એવું નહીં. પૂર્વે એક હરિશ્ચંદ્ર થયા, સૌમ્યને ત્યાં કરોડો હરિશ્ચંદ્ર છે. પૂર્વે એક જ થયા, પૂર્વે એક મીરા થયા, સૌમ્યને ત્યાં અનેક મીરાઓ થઈ. મહારાજનો આ સત્સંગ છે ને એ ખોટવાળો નથી. શ્રીજી મહારાજ એટલે શ્રીજી મહારાજ, આ એકડો તો કોઈ દી ભૂલવો નહીં. મહારાજનું કાર્ય એ મહારાજનું કાર્ય, એના જેવું કોઈનું થયું જ નથી, કોઈ દી થાય નહીં. પણ આખ્યાનો દ્વારા આપણે આપણા આત્માને જગાડવાનો છે. એવા પરિવારો જે છે કે સંપૂર્ણ સમર્પિત થઈ જવા માટે થનગને છે, રડે છે, વારે વારે પ્રાર્થના કરે છે કે બધું છોડાવી દો ને બધું જ સત્સંગને અર્થે આપી દેવું, કાંઈ રાખવું નથી. એવા પરિવારો છે. એ પરિવારોને ખબર પડતી હશે શું આપણું સર્વસ્વ લઈ લીધું. આપણે હજાર ને લાખ વખત રડીને પ્રાર્થના કરી છે તો પણ નથી લીધું. રડીને પ્રાર્થના કરી તોય નથી લીધું. પોતાના મૃત્યુ પછીના તમામ ઇન્સ્યોરન્સનું બધું જ સત્સંગને દઈ દેવું છે તો પણ નથી લીધું. તો પણ નથી લીધું. તો પણ એને એમ બહુ એની ભાવના હોય તો કીધું હોય, કંઈ નહીં 10%, 20% સત્સંગને અર્થે રાખો, બાકીનું પૂર્વે જે તમારા પરિવારો હોય એના માટે રાખો. બહુ કોઈ કરગરી હોય તો 50% રખાવ્યું હશે, બાકીનું તમે સત્સંગને અર્થે નહીં, તમારા તમારા કુટુંબ પરિવાર માટે રાખો. આપણે રડીએ છે કે લઈ લે હરીશ. મારો કહેવાનો આમાં બે ભાવાર છે. એક, હરિશ્ચંદ્ર જેવા એ વખતે હતા ને આજ નથી એમ નહીં. શ્રીજી મહારાજને ત્યાં ઢગલો છે અને આજ પરિવારમાં તો છે જ, બીજા હજારો સત્સંગની પ્રવૃત્તિઓ થાય છે ને ત્યાં પણ એવા હરિશ્ચંદ્રો જેવા પડ્યા છે. શ્રીજી મહારાજનો આ સત્સંગ બહુ અમૂલ્ય અને બહુ ઊંચો છે. આનાથી શ્રેષ્ઠ ક્યાંય કશું છે જ નહીં. છેલ્લામાં છેલ્લું દુનિયાનું, છેલ્લામાં છેલ્લું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કહેવાય સંપ્રદાય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમજણ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુક્તિ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાગવત ધર્મ એ શ્રીજી મહારાજે સ્થાપ્યો છે. આનાથી પર કંઈ છે જ નહીં. આ પરમાં પર છે એવું છે. પણ એવા ભક્તો છે એને આપવા માટે થન ગણ્યા છે, રડ્યા છે. થન ગણ્યા છે એટલું નહીં, એમ નહીં કહેવા માટે રડે, પોકે પોકે રડે, કેમ અમારી ઉપર આવી દયા નથી થતી, રડે. એને પણ એમ ના, એને સમજાવવા પડે તમારી જરૂર છે, તમે ત્યાં રહીને કરો, ભજન કરો, આમ સમજાવવા પડે. આવા ભક્તો છે, એને કરોડો વંદન છે જેના હૃદયની અંદર આવી ભાવનાઓ છે. એ ગૃહસ્થાશ્રમમાં છે તો એ ત્યાગી જેવા છે, ફક્ત ભગવાનને સત્સંગ માટે જીવે છે એવા છે. અને એવા પરિવારો હોય ને એ હૃદયની અંદર કોતરાયેલા હોય, ભગવાનને ભગવાનના સાધુના હૃદયમાં કોતરાયેલા હોય. અમે સંતોએ જેમ સંસારનો ત્યાગ કરીને ભગવાન માટે સેવા આપવા માટે નિર્ધાર કર્યો છે ને, ગૃહસ્થાશ્રમમાં આજે હજારો એવા છે જેને પોતાનું સર્વસ્વ કેવળ ભગવાન માટે જીવવું, સત્સંગ માટે જીવવું. એ એવું માને છે કે અમે ભગવાન માટેની આ પેઢી ચલાવીએ છીએ, એમાંથી અમારું ખાવા પીવાનો રોટલો કાઢીએ છીએ, એ ભગવાન દયા કરીને અમને આપે છે, બાકી અમારું જીવન ભગવાન માટે છે, અમારું સર્વસ્વ ભગવાન માટે છે. છતાં પણ વિશ્વામિત્ર ઋષિની જેમ હરિશ્ચંદ્રનું બધું લેવાની તૈયારી કરી એમ કોઈ દિવસ શ્રીજી મહારાજના ઋષિ મુનિઓએ કર્યું નથી અને કરશે પણ નહીં. શ્રીજી મહારાજે ઋષિ મુનિઓને બ્રહ્મવૃત્તિ કીધી છે, પોતાના ઋષિ મુનિઓને બ્રહ્મવૃત્તિ કીધી છે, એટલે ઋષિ મુનિઓ એમ જ કરે અને એમ જ કરાય. શ્રીજી મહારાજની રુચિ જ એવી છે. ભગવાનના ભક્તની ભાવના હોવી જોઈએ પણ સત્સંગની રીત આમ છે, એટલે મોટા સાધુ એમ જ કરે. ઋષિ કે દક્ષિણા તો આપવી પડશે ને, દાન દઈ દીધું પણ. ત્યારે રાય બોલિયા દેસુ સુવર્ણ ત્રણ ભાર. રાજા બહુ ઉતાવળો છે, બહુ ઉતાવળો છે. ત્યારે ઋષિ કહે આપ હમના મકર વેડ લગાર. આ કે 3 ભાર સોનું આપીશ. આ છે ને પાછું ગમે એટલું સત્ય હોય, ધર્મ હોય, પણ એક વસ્તુ તો શીખવા જેવી છે, ઉતાવળ બહુ ના કરવી. હરિશ્ચંદ્ર ભગત ખરા પણ થોડા કેવા છે, ઉતાવળવાળા છે. ઉતાવળ ના કરી દેવી. થોડુંક કહેવું કે ગુરુદેવ કાલ સુધી વિચાર લો, એક દિવસ તો વિચારવા માગો કમસે કમ. પણ આ તો તરત 3 ભાર સોનું આપ્યું, જાઓ દક્ષિણામાં. ભૂલાઈ ગયું કે રાજ્ય દઈ દીધું છે એમ. એટલે તરત વિશ્વામિત્ર કહે
હરિશ્ચંદ્ર 300 નું હમણાં જ આપ. હરિશ્ચંદ્ર રાજા આમ ઓર્ડર કરવા જાય પોતાના ખજાનજીને કે ખજાનામાંથી 300 કાઢીને ઋષિ મુનિને દઈ દો, આમ બોલવાની તૈયારી કરે ત્યાં યાદ આવ્યું કે ખજાના પર તો મારો અધિકાર છે નહીં. ઘણી એક વખત આવું થાય, જે સત્તાને ભોગવેલી હોય ને સત્તા જતી રહે ને તોય માણસને એનો ભ્રમ રહી જાય કે હજુ મારા હાથમાં સત્તા છે. જે સંપત્તિને ભોગવી હોય ને એ માણસને જતી રહે ને તો એમ રહે કે હજુ મારા હાથમાં સંપત્તિ છે, કારણ કે પેલો ઢાળો થઈ ગયો હોય, ઢાળો થઈ ગયો હોય. કોઈ નેતા હોય ને પછી બધા ટમટમિયાવાળી ગાડીઓ એની આજુબાજુમાં ફરતી હોય, બરાબર, ભારતના મહાન નેતાઓ હોય ને પછી, અને પછી એ નેતા પરથી ઉતરી જાય ત્યારે કાંઈ એવો રૂવાબ રહે, પછી તો સ્વપ્નમાં ફરવાનું. મહારાજ કે રાજા હોય અને રાજ જતું રહે પછી પીપળની ટેટી બાફીને ખાતો હોય તો પૂર્વે ભોગ્યું હોય યાદ આવે. એમ હરિશ્ચંદ્ર રાજા આમ ઓર્ડર કરવા જાય ત્યાં યાદ આવ્યું, ઓરે રે મેં તો પાણી મૂકી દીધું છે, સોનું છે જ કે અમારી પાસે. તરત તારામતીને બોલાવ્યા, તારામતીને કે તારા જે દાગીના છે, રોહિતકુમારને કે તે જે પહેરેલા દાગીના છે બધા ઉતારીને ઋષિમુનિને આપી દો, અને પોતાના ઉતારીને ઋષિમુનિને કે લો આ દક્ષિણા. વિશ્વામિત્ર હસવા લાગ્યા. વિશ્વામિત્ર કે હરિશ્ચંદ્ર આ તો બધું મારું છે, તારું છે ક્યાં? તે તારું રાજસાજ બધું મને અર્પણ કર્યું એટલે તમારા કપડાં સહિત, તમે કપડું અને તમારા દાગીના એ બધું મને અર્પણ થઈ ગયું છે. આ દાગીના તો મારા જ છે, આમાં તમે દક્ષિણા આપી જ કેમ કહેવાય? આના સિવાયની વાત કર, આ તો મારું જ હતું, ઉતારવાનું બાકી હતું. કલ્પના કરો, આવું જો કોઈ ઋષિમુનિ આજ આપણી પરીક્ષા કરે તો આપણને કેમ હરિશ્ચંદ્ર રાજા એના આખ્યાનો એમને એમ શાસ્ત્રમાં નથી લખાના. અવારમાં ઉઠીને આપણે હરિશ્ચંદ્ર રાજાને યાદ કરીએ, નિષ્કુળન સમજાવ વૈરાગ્ય મૂર્તિ એને પોતાના ગ્રંથોમાં સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી આ હરિશ્ચંદ્ર રાજાની કથા લખી, એ કોઈક વિચારી કરીને લખી છે. જેને જેને જેના જેના નામ શાસ્ત્રમાં લખાના છે, જે જે ભગવાનને વાલા છે ને, એના મૂલ એને ચૂકવ્યા છે, મૂલ ચૂકવ્યા છે. નિષ્કુળન સ્વામી કહે છે, રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે 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 પડે, વિચાર કરવાળો મૂલ ચૂકવી શકે. કેવડા મોટા મહારાજ મળ્યા છે એના મૂલ પણ આપણી પાસે મહારાજ કંઈ લેતા જ નથી, કશું લેતા નથી, સહેજે સહેજે ચલાવે છે. વિશ્વામિત્ર કહે છે, હવે આ સિવાયનું આપ, રાજસાજ સમૃદ્ધિ મારી, એથી બાર હોય કાંઈ તુજ તનું, આપ તે ઉતાવળું એમ ગાંગો કીધો ગણું. હરિશ્ચંદ્ર ગાંગા કરી નાખ્યા, ઉતાવળથી આપ જલ્દી જોઈએ છે મારે આ દાગીના સિવાય, તે 300 કીધું છે મારે જોઈએ જ છે અત્યારે, કાઢ, ક્યાંથી લાવીશ? હરિશ્ચંદ્ર રાજા આમ જાય આમ જાય આમ જાય આમ જાય આમ જાય એવા ગાંગા થયા. એટલે એટલું શીખવા જેવું છે કે બહુ ઉતાવળ ના કરવી, થોડું ધીરા રહેવું. સ્પીડ ધીરી હોય ને કાચ બહુ પહોંચી જાય, ઘણી વખત બહુ સ્પીડી હોય ને એ તમારે કેટલી જગ્યા અથડાવે, એક્સિડન્ટ કરે. એના કરતાં ધીરો જતો હોય સ્પીડ માઇલની તે ગાડી પહોંચી જાય ટાઈમે, અને સ્પીડવાળો ક્યારેક ઉપાધિ કરે. એ હરિશ્ચંદ્ર રાજાના આખ્યાનમાંથી એમને આવું ચરિત્ર મારે ભગવાને કરાવ્યું આપણા બધાના ઉપદેશ માટે. ઉતાવળ કોઈ કાર્યમાં ના કરવી, ધીરે ધીરે કરવું. ધર્મનું કાર્ય વેગથી ના કરવું, ભક્તિનું કાર્ય વેગથી ના કરવું, બધું ધીરે ધીરે કરવું, વિચારીને કરવું. ત્યારે રાય કહે, આ રાજ્યમાં તો અમારો નથી અનુભાર. હરિશ્ચંદ્ર કે ગુરુદેવ હું બોલતા તો બોલી ગયો પણ હવે તો મારું તો કાંઈ છે નહીં, આ દાગીના હોય તમારા છે. કુંવર રાની આ દેહ મારું એ છે દીદા થકી બાર. ત્રણ જન્મે છીએ, એક હું, તારામતીન રોહિતકુમાર, આ ત્રણ આ રાજ્યના દીધા બાર અમે છીએ, તો અમે અમારા શરીર તમને અર્પણ કરીએ છીએ ગુરુદેવ, અમારા શરીર દક્ષિણા તરીકે લઈ લો. તમારા શરીરને મારે શું કરવા છે? વિશ્વામિત્ર કે તમારા ત્રણના શરીરને લઈને હું શું કરું? મારે તો 300 જોઈએ, તું બોલ્યો છે ને એ સોનું જોઈએ. તમારા શરીરને સંગ્રહીને હું શું કરવાનું? તમે મને શું કામ લાગવાના? તમે આજ સુધી કોઈની સેવા કરી નથી, તમે દાસ દાસ્યો વચ્ચે ઉછરેલા છો, તો તમે મારી શું સેવા કરવાના છો? અને મારે 300 જોઈએ દક્ષિણામાં, 300 સોના સિવાય કાંઈ નહીં.
તમારા ત્રણનું શરીરને બધી વાત રહેવા દે, કા સત્યમાંથી તું ચલાયમાન થઈ ગયો, બોલ્યા પછી ફરી ગયો, કહી દે કે હું બોલ્યો છું પણ મારાથી નહીં થાય, બોલી જા. હરિશ્ચંદ્ર રાજા કે ગુરુદેવ મારાથી એવું તો નહીં બોલાય કે હવે મારાથી નહીં થાય, પણ હું એટલું ચોક્કસ કહું છું કે આ ત્રણ શરીર અમે તમને અર્પણ કરીએ છીએ. નહીં, ત્રણ શરીરને મારે કરવા શું? ગુરુદેવ એક કામ કરો, અમને ત્રણને બજારમાં વેચી દો, અમને ત્રણને તમે બજારમાં વેચી દો અને જે કિંમત આવે એને દક્ષિણા માની લેજો. ત્યારે ભગવાનની ઈચ્છાથી નિષ્ઠુર બનેલા વિશ્વામિત્ર એને ત્રણેવને કીધું કે હરિશ્ચંદ્ર સાંભળી લે, મારે તમને વેચી દેવા છે, અહીંથી તમે ત્રણેવ ઉગાળા પગે નીકળો, આ પગની અંદર ચાખડીઓ ને બધી જ મારી પ્રોપર્ટી છે, કાઢ નાખો બધું, કપડાં આપ્યા છે અને મારી દયા સમજો, એક જોડી કપડું બાકી કાંઈ નહીં, પહેરેલા કપડાં દાગીનાઓ બધા ઉતારો, રાજાશાહી કાંઈ નહીં, સાદા કપડાં, અને નીકળો આ રાજ્યની બારા અને કાશી નગરીની અંદર પહોંચો. કાશી નગરીમાં તમે પહોંચશો ત્યાં હું આવીશ અને ત્યાં તમને હું વેચી દઈશ. ઓહો હો, સત્યને માટે વેચાવા માટે તૈયાર થયેલો પરિવાર, રાજપાટ છોડેલો પરિવાર, આ લોકોના આખ્યાનમાંથી એટલું તો શીખીએ, કમસે કમ જીવનમાં સત્ય થોડુંક તો રાખીએ. ભગવાનના ભક્ત કહેવાતા હોય ને અસત્યના મોરા પહેરીને આપણે ફરતા હોઈશું, ખાલી સમાજની અંદર દેખાવા પૂરતા સત્યના આપણે બધાએ ખાલી દેખાવ કરતા હોઈશું અને આપણા આંતરિક પડદા પાછળના જીવનો અસત્યથી ભરાયેલા હશે, તો પુરુષોત્તમ નારાયણ કે પુરુષોત્તમ નારાયણના મુક્તો કરોડ જન્મે પણ આપણું રૂડું નહીં કરી શકે. એક સત્ય માટે વેચાવા તૈયાર થઈ ગયા, આપણે કમસે કમ સત્ય માટે થોડુંક સહન કરવા તો તૈયાર થઈએ, સત્ય માટે થોડુંક પી જવા માટે તો તૈયાર થઈએ, સત્ય માટે થોડુંક આપણું મનનું ધાર્યું મૂકીએ તો ખરા. સત્ય એ શું છે? શ્રીજી મહારાજના વચન એ સત્ય છે, એને વફાદાર રહેવું, એ સત્યને વફાદાર રહ્યા કહેવાય. સદગુરુના વચન એ સત્ય છે, એને વફાદાર રહીએ, વફાદારી છે. ત્યારે રાય ઋષિને કહે, વેચી અમને ધન લઈએ. નિષ્કુળાનંદ ત્યારે ઋષિ કહે, ચાલો સહુ કાશીએ જઈએ. ઋષિ કહે છે, તમે કાશીએ પહોંચો, હું તમે કાશી પહોંચશો ત્યારે તમને ભેગા થઈશ. હરિશ્ચંદ્ર રાજા, તારામતી અને રોહિત કુમાર ત્રણેવ અયોધ્યા નગરીનો ત્યાગ કરીને રસ્તા ઉપર ત્રણેવ જણા ચાલ્યા છે અને જ્યારે ચાલે છે ત્યારે આખી અયોધ્યા નગરી રડે છે. બધાએ વિશ્વામિત્રને ધિક્કાર 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 કહે છે. હરિશ્ચંદ્ર જેવો રાજા જેને આજ દિવસ સુધી પુત્રવત પોતાની પ્રજાનું પાલન કર્યું છે, એવી પ્રજાએ આંસુડાથી તે દિવસે હરિશ્ચંદ્ર રાજાનો અભિષેક કર્યો છે. ઘણાએ લોકો રસ્તામાં દોડતા દોડતા હરિશ્ચંદ્ર રાજા તારામતી અને રોહિત કુમારને પગે લાગવા માટે દોડી દોડીને આવે છે, વિનંતી કરે છે, અમારા ઘરમાં રહી જાઓ. ત્યારે હરિશ્ચંદ્ર એક જ વાત કરે છે, સત્ય માટે અમે ત્રણેવ વેચાઈ ગયા છીએ, કાશી અમારે જવું જરૂરી છે. આમ બોલતા બોલતા ત્રણેવ જણ અયોધ્યાનો ત્યાગ કરી અને નીકળ્યા છે. આગળની કથા નિષ્કુળાન સ્વામી આગળની કથાઓ દરમિયાન આપણને સંભળાવશે. કડવું 19 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.